लॉकडाउन ना समय नो सदुपयोग करवा माटे वेसु खाते आवेल शिव कार्तिक एन्क्लेव ना रहीशो द्वारा चित्र स्पर्धा तेमज मार्क्स मेकिंग कॉम्पिटिशन नो आयोजन करवामां आव्यु हतुं, जेमां 5 वर्ष थी 60 वर्ष सुधीना रहीशोए भाग लीधो हतो। लॉकडाउन ना समय मां शहेरीजनो घरे रही विविध प्रकार नी एक्टिविटी करीने पोतानो समय पसार करता होय छे, त्यारे वेसु खाते आवेल शिव कार्तिक एन्क्लेव ना रहीशो पोताना समय नो सदुपयोग थाय अने देश ने सारो संदेश मळे ते हेतु थी सोसायटी ना रहीशो माटे हाल चाली रहेली कोरोना तेमज लॉकडाउन जेवा विषय पर चित्र स्पर्धा अने मार्क्स मेकिंग स्पर्धा नो आयोजन करायु हतुं। स्टे होम स्टे सेफ ना उद्देश्य हेठळ आ बन्ने स्पर्धाओ पोतपोताना घरे रहीने आयोजन करवामां आव्यु हतुं। तेमज आ बन्ने स्पर्धामां 5 वर्षथी लई 60 वर्ष सुधीना रहीशोए अलग अलग उमरना ग्रुपमां उमड़का भेर भाग लीधो हतो अने सीखेलो आंखोथी हसवानो साहेब होठोनो हास्य तो मार्क्से छीनवी लीधुं छे, जेवी विविध पंक्तिओना मार्क्स बनावी लोको सुधी जागृतता पहोंचाड़वानो उमदा कार्य कर्युं हतुं। અંગે વધુ માહિતી સોસાયટીના રહીશોએ મીડિયાને આપી હતી। નમસ્તે, મારું નામ જિમિલ છે, આપણે શિવ કાર્તિક એન્ક્લેવ સોસાયટી છે। અહીંયા આગળ આપણે સોસાયટીના રહીશો માટે એક એમના ફાજલ સમયની અંદર ક્રિએટિવિટી બહાર આવે અને એ લોકો આ સમયની અંદર લોકડાઉન પ્રત્યે અને માસ્ક પ્રત્યે જાગૃતિ ફેલાય એ માટે સોસાયટીના રહીશો માટે અમે એક ચિત્ર સ્પર્ધા અને યુનિક માસ્ક મેકિંગ સ્પર્ધાનું આયોજન કરેલું હતું। 5 વર્ષથી 60 વર્ષની ઉંમરના રહીશોએ આની અંદર ભાગ લીધો હતો, ખૂબ જ ઉમળકાભેર આમાં પાર્ટિસિપેટ કર્યું અને એમણે ખૂબ જ અવનવી ચિત્ર રજૂ કર્યા અને અવનવા માસ રજૂ કર્યા છે। એમાં 5થી લઈ અને જે 8 વર્ષ એવા રીતે અલગ અલગ 3 એજ ગ્રુપ બનાવ્યા હતા અને એની અંદર ચિત્ર સ્પર્ધા હતી અને માસ્ક પરિવાર દીઠ એક એન્ટ્રી હતી અને એનું પછી ઇનામ વિતરણ રાખેલું હતું। આજે ચિત્ર જે છે એ છોકરાઓએ જે કે વડીલોએ જે ચિત્ર રજૂ કર્યા છે એ ચિત્રની અંદર એ લોકોએ રજૂઆત કરી છે, જેમ કે કોઈ ચિત્રમાં એવું છે કે કોરોનાથી બચવા માટે શું કરવું જોઈએ, કોઈની અંદર એવું છે કે અત્યારે આપણા કોરોના વોરિયર્સ જેમ કે પોલીસ છે, ડૉક્ટર્સ છે, કોઈ આપણા એમપી એમએલએ અત્યારે કેવી રીતના લોકોની મદદ કરી રહ્યા છે એ બાબતના ચિત્રો હતા। કોઈએ એવી રીતના ચિત્રો રજૂ કર્યા હતા કે આની અંદર આપણી સાથે અને પશુઓ અત્યારે મુક્ત રીતે ફરી શકે છે ને, આપણે ઘરમાં પુરાઈ ગયા છે, આ બધા વિસ્તાર કવર કરી અને એમણે ચિત્રો બનાવ્યા હતા। માસની અંદર જુદી જુદી રજૂઆત હતી, એની અંદર એક પંક્તિ હું તમને કહીશ, એ પંક્તિમાં એવું છે કે હસી શીખીલો સાહેબ આંખોથી હસવાનું, આપનું હાસ્ય તો માસ્કે છીણવી લીધું છે। તો જે લોકોએ જે હવે માસ્ક રજૂ કર્યા છે એ માસ્કની અંદર કોઈ કે માસ્કના ઉપર હાસ્ય ચિત્ર્યું છે, કોઈ કે માસ્કની ઉપર સુવાક્યો લખ્યા છે, એવી રીતના કરી અને માસ્ક રજૂ કર્યા છે। શિવ કાર્તિક એન્ક્લેવમાં અમે લોકોએ બસ આ ક્વોરન્ટાઇનમાં સ્પર્ધા રાખેલી માસ્ક મેકિંગ, હોમમેડ માસ્ક મેકિંગની, તો બસ એમાં બધાએ ભાગ લીધો છે, બહુ ઉત્સાહપૂર્વક આ બધું થયું છે અહીંયા। તો 5 વર્ષથી લઈને 60 વર્ષના બધાએ જ પાર્ટ લીધેલો છે અને આમાં અમે ખૂબ એન્જોય કર્યું છે। ડ્રોઈંગ કોમ્પિટિશન પણ રાખી હતી કોવિડ-19ની, એમાં પણ બધા છોકરાઓએ બહુ ફાઇન ડ્રોઈંગ કર્યા હતા અને એમાં આવી રીતના બધાને 1st, 2nd, 3rd એમ પ્રાઇઝ આપેલી છે, બધાને કોન્સોલેશન પ્રાઇઝ આપી છે અને બધાને કોવિડ-19 માટે ઘરે રહેવા માટેના, બહાર નહીં જવા માટેના, પછી બધા અલગ અલગ ટાઈપના કે ને માર્ક્સમાં, પછી ડ્રોઈંગમાં બધા એવા મેસેજ મોકલાવ્યા છે, તો એના માટે અમને બહુ ગમ્યું છે આ સ્પર્ધા। મારી સોસાયટીનું નામ શિવ કાર્તિક એન્ક્લેવ છે અને અમારા બિલ્ડિંગમાં ડ્રોઈંગ કોમ્પિટિશન અને માસ્ક મેકિંગ કોમ્પિટિશન રાખ્યું હતું ફોર ધ એજ ઓફ 5 યર્સ ટુ 60 યર્સ અને ઘણા બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યો છે। મેં આજે અહીંયા માસ્ક બનાવ્યો છે જે 2A છે, તમે જોઈ શકો છો કપડાથી બનાવ્યો છે, એને બનાવવામાં મને 4 થી 5 અવર્સ લાગ્યા હતા અને આ બહુ જ અમારા સોસાયટીવાળાએ આ ક્રિએટિવિટી બધાએ બહુ જ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છે અને લોકડાઉનના ટાઈમમાં અમને લોકોને એન્કરેજ કર્યું કે અમે લોકો બોર ના થઈએ, નવી નવી એક્ટિવિટીઝ લાવે છે જે અમે ઘરે બેસીને સારી રીતે એન્જોય કરી શકીએ અને અમે અમારી ક્રિએટિવિટી બી બતાવી શકીએ।